नमस्कार, ઇન ભરૂચ સમાચારમાં હું દીક્ષિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. ઝઘડા જેઆઈડીસીની કલોન કંપનીમાં આગ લાગતા કંપની સંકુલમાં અફરાતફરી. 15થી વધુ ફાયર ફાઈટરે ભારત જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો. જેઆઈડીસીમાં છાસવારે થતી દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગ સંચાલકોની બેદરકારી છતી થઈ. ભારે વરસાદના કારણે આમોદ તાલુકાના ઓછણ, કરેણા, તેલોદ, ઈખર જેવા અનેક ગામડાઓમાં વરસાદી પાણીનો ભરાવો. આમોદ તાલુકાના ગામોની મુલાકાતે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ. જંબુસરમાં ભારે વરસાદના કારણે પડેલા ખાડા પૂરવાની કામગીરી વાહન ચાલકો માટે શિરોવેદના સમાન બની. મસમોટા ખાડા પૂરવા નખાયેલા પથ્થરો જેવા મોટા મેટલમાં વાહનો ફસાયા. એમ્બ્યુલન્સ સહિત ઘણા વાહનો ફસાતા ધક્કા મારી બહાર કાઢવા પડ્યા. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 અત્યંત બિસ્માર. હાલક ડોલક થઈને પસાર થતા ભારદારી વાહનો મુસાફરો માટે મુસીબત નોતરશે. 13.40 કરોડના ખર્ચે બનેલો રોડ ગેરંટી પીરિયડમાં જ દર વર્ષે બિસ્માર. વર્ષ 2017-18માં બનેલો રોડ દર વર્ષે ચોમાસામાં ઉબડખાબડ બને છે. રાજપીપળા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં અસરગ્રસ્ત પરિવારોના સર્વેની કામગીરીનો પ્રારંભ. શહેર અને જિલ્લામાં કુલ 34 જેટલી ટીમો સર્વેમાં કાર્યરત. અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી કેશ ડોલ્સ સહાય સત્વરે ચૂકવાય તે જોવા જિલ્લા કલેક્ટરની તાકીદ. ઝઘડા જેઆઈડીસીની ગાદલા મેટ્રેસીસ બનાવતી કલોન કંપનીમાં આગ લાગતા કંપની સંકુલમાં અફરાતફરી મચી ગઈ હતી. 15થી વધુ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડા ખાતેની જેઆઈડીસીમાં છાસવારે આગની ગેસ ગળતર બ્લાસ્ટ થવા જેવી દુર્ઘટનાઓ થતી હોય છે, તેમાં આ દૃશ્ય દુર્ઘટનાની આ પરંપરા ચાલુ રહેતી હોય એમ જેઆઈડીસીની ગાદના મેટ્રેસીસ બનાવતી કલોન એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં વહેલી સવારે આગે દેખા દેતા કંપની સંકુલ સહિત આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીના કામદારોમાં ભયનો માહોલ છવાયો હતો. આગ ઉપર કાબૂ મેળવવા ઝઘડા જેઆઈડીસી ઉપરાંત અન્ય સ્થળોથી અગ્નિશામક બંબા બોલાવાયા હતા. કંપનીમાં લાગેલા આગને લઈને નીકળતા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાસ્થળે પહોંચેલા અગ્નિશામક દળોએ સતત પાણીનો મારો ચલાવીને 4-1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જેઆઈડીસીની આ કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે. જોકે કંપનીમાં કામ કરતા કામદારોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ આગની ઘટનાની તપાસ માટે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો ગાદલા મેટ્રેસ બનાવતી આ કંપનીને મોટું નુકસાન પહોંચવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. મોટી માત્રામાં મટીરિયલ પણ બળીને ખાખ થઈ ગયું હોવાનું પણ સામે આવ્યું છે. વિકરાળ આગને કારણે ગાદલા બનાવવામાં વપરાતા સ્પંજ બળવાને લઈ ખૂબ મોટા પાયે વાયુ પ્રદૂષણ થયું હોવાની ચર્ચાઓ પણ જોવા મળી હતી. વધુમાં મળતી માહિતી મુજબ કંપનીમાં કેટલાક સ્થળોએ શેડ બનાવવામાં આવ્યા હતા, જે શેડમાં પીવીસીના પતરા લગાવવામાં આવ્યા હતા, જેને લઈને આગ ઉપર કાબૂ લેવાનું વિકટ બન્યું હતું. જેના પરથી ફલિત થાય છે કે કંપની સંચાલકો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ નિયમોનું પાલન કર્યા વગર શેડ ઊભા કરી દીધા હશે. જેઆઈડીસીમાં વારંવાર થતી દુર્ઘટનાઓને પગલે જેઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઊભા થવા પામ્યા છે. વહેલી સવારે કલોન કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આપણે કંપનીના અધિકારી છે, એમને જ પૂછ્યું કે શું બનાવ બન્યો હતો ભાઈ? શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે સવારે અરાઉન્ડ 7 વાગ્યાની આસપાસ. આમાં કોઈને જાનહાનિ કે એવું કંઈ? કોઈને કોઈ જાનહાનિ ને કોઈને ખરોચ બી કશું બી કોઈ બી દાજિયા બી એવું કોઈ બનાવ નથી. અને જે આગનો જે ઘટના સ્થળ છે ત્યાં મીડિયાને જવામાં રોકવામાં આવશે, તેનું કોઈ કારણ કોઈ છુપાવવા માંગો તમે શું છે? એવું છે કે અંદર બધા ઉચ્ચ અધિકારીઓ અંદર છે અને અંદર કામકાજ ચાલવા હોવાથી અંદર અત્યારે વધારે ભીડ અમે કરવા નથી માંગતા. એટલા માટે અમે મિનિમમ ફાયર ટેન્ડર હોય, ફાયર ટેન્ડરનું કામ ચાલતું હોય એના માટે અમે અત્યારે રિસ્ટ્રિક્ટ કરીએ છીએ. તો તમે મીડિયાને જ કેમ રોકો છો? હે, મીડિયાને જ કેમ રોકો છો? ના, મીડિયાને જે કંઈ વિગત અમે તમારે જોઈતી અમે આપી શકીએ છીએ. તો અત્યારે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? કોઈ ઇજાગ્રસ્ત નથી, બધાને રજા આપી દેવામાં આવી છે. જે બી શિફ્ટ ચાલુ થયાના પહેલાં જ આ બનાવ બનેલો છે સવારે, એટલે બધાને રજા આપી દેવામાં આવી છે, એટલે કોઈ એવું છે નહીં. કંપનીને કેટલું નુકસાન છે આનાથી? એ અત્યારે ઇન્વેસ્ટિગેશન થશે પછી જાણ કર. અને કેટલા ફાયર ફાઈટરો હાલ કામે લાગ્યા છે? એની કોઈ ગણતરી નથી, પણ બધી આજુબાજુની કંપનીઓમાંથી ડીપીએમસી ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર, ભરૂચ બધેથી ફાયર ટેન્ડરો એમનું કામ કરી રહ્યા છે. તો તમે મીડિયાને જવા માટે કેમ રોકો છો?
અંદર કામ ચાલી રહ્યું છે અને એટલે માટે અમે રોકીએ છીએ. આ મીડિયાને જવા માટે રોકવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક કંપનીના સત્તાધીશો દ્વારા કોઈ ભીનું સકેલવામાં આવે હોય એવા બી એવું લાગી રહ્યું છે. તો મીડિયા તો સત્ય પ્રકાશિત કરવામાં હંમેશા તત્પર રહે છે, પણ કંપની સામે એક સવાલનો વિષય એ બી છે કે મીડિયામાં જતા રોકવામાં આવ્યું છે. કેમેરામેન સતીશ વસાવા સાથે કાદર ખત્રી, ચેનલ ઇન ભરૂચ. આહોદ તાલુકાના ગામોમાં હાલમાં પડેલા વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાઈ છે. ગામોમાં થયેલા પાણી ભરાવાના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે કોંગ્રેસનું પ્રતિમંડળ હાલ ગામડાઓમાં ફરી રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે આ ગામોમાંથી નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે, બુલેટ ટ્રેન અને દિલ્હી મુંબઈના કામો ચાલી રહ્યા છે, જે તમામ યોજનાના કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પુરાણ કરી વેલમ નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વેડવામાં આવતા નદી ઓવરફ્લો થઈ છે, જેના કારણે વેલમ નદીની ક્ષમતા કરતાં વધારે પાણી આવી જતા કિનારાના ગામોમાં નદીના પાણી ભરાતા કૃત્રિમ આફતથી તમામ વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે, તેમજ ખેતીમાં પણ ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. ગામોમાં સંબંધિત વહીવટી તંત્રને તાત્કાલિક જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ રસ્તા ઉપર માટી પથરાયેલી હોય જે દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થાય, તેમજ પરિયોજનાઓના કોન્ટ્રાક્ટરોને આ અંગે તાકીદ કરી નિયમો અનુસાર તેઓ વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કરી છે. ગઈકાલથી અમે આમોદ તાલુકાના વિવિધ ગામોની અંદર જે મુસળધાર વરસાદ પડ્યો છે અને એ વરસાદથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે, ગામડાઓની અંદર ઘરોમાં પાણી ભરાયા છે, ઘર વખરીની ચીજવસ્તુઓને નુકસાન થયેલું છે, ત્યારે ગઈકાલે ઓચ્છણ, ઇખર, વાસણા, મંજોલા, કોબલા, સરભાણ જેવા ગામોની, માતર જેવા ગામોની અમે મુલાકાતો લીધી છે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે, અને જે રીતની પરિસ્થિતિ સામે આવી રહી છે એ ભયાનક પરિસ્થિતિ છે. અને આની અંદર જે નવી ત્રણ યોજનાઓ અત્યારે બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે, મુંબઈ દિલ્હી ફ્રેટ કોરિડોર, એ યોજનાઓ થકી જે પાણીનો નિકાલ સદંતર બંધ થયેલો છે એના કારણે ખેડૂતના ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, ગામોની અંદર પાણી ભરાયેલા છે, પાણીનો કોઈ નિકાલ નથી, ત્યારે ગઈકાલે કલેક્ટરશ્રીને પણ આ બાબતનું ધ્યાન દોરવામાં આવેલું છે. આમ છતાં તંત્ર હજી સુધી એ ગામડાઓમાં પહોંચ્યું નથી. સતત બે દિવસથી અમારું પ્રતિનિધિમંડળ ગામડાઓની અંદર ફરી રહેલું છે, ત્યારે સમસ્યા ખૂબ વિકરાળ છે. સરકારનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, પણ સરકાર નિંદ્રાધીન છે. ડુંગરમાં ભારે વરસાદના કારણે પડેલા ખાડા પૂરવાની તંત્રની ઢંગધડા વિનાની કામગીરી વાહન ચાલકો માટે શિરોવેદના સમાન બની રહી છે. ખાડા પૂરવા માટે નાખેલા મેટલોમાં વાહનો ફસાઈ રહ્યા છે. જમસરમાં ખાબકેલા ભારે વરસાદથી શહેરના તમામ માર્ગોનું ધોવાણ થઈ ગયું છે. માર્ગો ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે. વરસાદે થોડો પોરો ખાતા હવે તંત્ર હવે આ માર્ગ ઉપર પડેલા મસમોટા ખાડા પુરાવવાની કામગીરીમાં જોતરાયું છે. પણ ઢંગધડા વિનાની આ કામગીરીમાં નાની કપચી કે છારું નાખવાના બદલે મોટા મોટા પથ્થર જેવા મેટલ રોડ ઉપર પાથરી ખાડા પુરવામાં આવ્યા છે, જે વાહન ચાલકો માટે આફતરૂપ બની રહ્યા છે, જેમાં એમ્બ્યુલન્સ સહિત ઘણા વાહનો ફસાઈ જતા ધક્કા મારી બહાર કાઢવાની ફરજ પડી રહી છે. તંત્રની આવી ખાડા પૂરવાની કહેવાતી કામગીરીથી વાહન ચાલકો માટે વધુ સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે યોગ્ય રીતે રોડનું કારપેન્ટિંગ કરવાની આવશ્યકતા વર્તાઈ રહી છે. આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ચોમાસામાં વરસાદના કારણે અત્યંત બિસ્માર બનતા રોડ ઉપર બસ મોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. દર વર્ષે આ રોડ ઉપર આવા 1-1.5 ફૂટ ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકો સાથે રાહદારીઓ અને મુસાફરો માટે જોખમરૂપ બન્યો છે. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 64નું 2017-18માં સુરતની એજન્સીએ કામ લીધું હતું, જેમાં આમોદ નાહિયેર તેમજ સુડી સમની સેક્શનનું કામ 13.40 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું, જે રોડ ઉપર કરોડોનો ખર્ચ કરવા છતાં દર વર્ષે ચોમાસામાં પહેલા વરસાદે જ રોડ ઉપર મસમોટા ખાડા પડી જાય છે. બારદારી વાહનો હાલક તુલક થતાં પસાર થાય છે, ત્યારે આમોદ ચોકડી ઉપર મુસાફરો પણ મોટી સંખ્યામાં બસ તેમજ ખાનગી વાહનોની રાહ જોઈને ઊભા હોય છે, ત્યારે હાલક ડોલક થઈને પસાર થતા મોટા વાહનો અકસ્માતે પલટી મારે તો મુસાફરોનો પણ કચ્છર ઘાડ વળી જાય તેમ છે, જેથી હાઇવે ઓથોરિટી દ્વારા સત્વરે મસમોટા ખાડા પુરાવી રોડ સમથળ કરાવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તેમજ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ પણ હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2017-18માં સુરતની એજન્સીએ બનાવેલો રોડ ગેરંટી પીરિયડ પહેલા જ ખખડધશ બની જતા એજન્સીની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા, જે બાબતે આમોદનગરના જાગૃત નાગરિકો દ્વારા લેખિત ફરિયાદો કરવા છતાં હાઇવે ઓથોરિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાઇવે ઓથોરિટીના ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્યાં જાવ છો?
કરજણ જાવ છો ત્યાં રોડ કેવો લાગે છે તમને? બહુ ખતરનાક રોડ. શું કહેવા માંગો છો? રોડ બને કે ના બને બનવો જોઈએ. એવો બહુ તકલીફ પડે છે જવામાં. તો વાત નથી કરવાની. મા બાપ યાદ આવી જાય બધા સુધી. સાચી માં જ મા બાપ યાદ આવી જાય. હા તો તમે શું કહેવા માંગો આ કોન્ટ્રાક્ટરને સરકારને? સરકારને કહેવા માંગે છે કે રોડ કમ્પ્લીટ વહેલા તકે બની જોઈએ. તમારું અજય? અજયભાઈ ક્યાંથી આવો છો? અમદાવાદ. અમદાવાદ. આ રોડ કેસા લગતા હૈ આપકો? બહુ ખરાબ હૈ, કચ્ચે વાલા હૈ. તો ક્યાં કહેના ચાહતે હો આપ? બનવાના ચાહીએ, બનવાના ચાહીએ. તો શું કહેવા માંગો છો આ રોડ વિશે તમે? મેં એ કહેવા માંગુ છું કે આમોદથી જંબુસર જતા રોડ આ બહુ ખરાબ છે અને ખાડા ટેકરા બહુ ખરાબ છે. કોઈની ગાડી ગબડી જાય છે, પડી જાય છે, કોઈને નુકસાન થાય છે, કોઈ માણસને કંઈક થશે પણ જવાબદારી લેવાનું છે બરાબર. આ રોડ જે કોન્ટ્રાક્ટર આવે છે માલ નાખીને જતા રહે છે, પછી કંઈક જોવા આવતા જ નથી. એ હવે કંઈક કરો રોડનું તો કોઈ આગળ વધે, બાકી તો પછી કોઈને નુકસાન થશે. નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના લીધે સર્જાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારના અસરગ્રસ્ત લોકોના જાનમાલને થતા નુકસાન અટકાવવા અગમચેતીના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારો ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં નજીકના નિયત આશ્રય સ્થાનોમાં અંદાજે 8975 લોકોના કરાયેલા હંગામી અને સલામત સ્થળાંતર બાદ અસરગ્રસ્ત પરિવારો તેમના મૂળ રહેઠાણના નિવાસ સ્થાને પરત ફરતા નર્મદા જિલ્લા કલેક્ટર ડીએ શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કુલ 34 જેટલી સર્વેક્ષણ ટીમોએ આજથી યુદ્ધના ધોરણે જરૂરી સર્વેની કામગીરીનો પ્રારંભ કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રશાસન દ્વારા દેડિયાપાડા માટે 10 ટીમ, સાગબારા માટે 7 ટીમો, નાંદોદ માટે 3 ટીમ, ગરુડેશ્વર માટે 8 ટીમ, તિલકવાડા માટે 6 અને રાજપીપળા નગરપાલિકા વિસ્તાર માટે 4 ટીમ સહિત કુલ 34 જેટલી ટીમ દ્વારા જિલ્લામાં થયેલા ભારેથી અતિભારે વરસાદના લીધે અસરગ્રસ્ત વિસ્તારના પરિવારોના કુટુંબની સંખ્યા ઘર વખરીને નુકસાન, નાશ પામેલ અસંતહ તથા સંપૂર્ણ નાશ પામેલા ઝૂંપડા મકાનની વિગતો સહિતની બાબતો આ સર્વેક્ષણમાં આવરી લેવાયેલ છે અને તે મુજબ ઉક્ત ટુકડીઓ જિલ્લાના જે તે સંબંધિત વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારીઓની આગેવાનીમાં સર્વેની કામગીરી કરી રહ્યા છે. આ સર્વે બાદ તુરંત જ સંબંધિત અસરગ્રસ્તોને સરકારના ધારાધોરણ મુજબ ઘર વખરી સહાય, કપડાં સહાય, અસંતહ કે સંપૂર્ણપણે નાશ પામેલ ઝૂંપડા મકાન અંગેની જરૂરી સહાય ચૂકવવાની કામગીરી પણ બનતી ત્વરાએ હાથ ધરીને જેથી અસરગ્રસ્ત લાભાર્થીઓને ચૂકવવાપાત્ર થતી સહાયની રકમનો લાભ અપાશે. રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આજે નગરપાલિકા અને નાંદોદ મામલતદાર કચેરીની સંયુક્ત સર્વે ટુકડીઓએ સંતોષ ચોકડી પાસે સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેના ખાડા ફળિયા અને તેની આસપાસના વિસ્તાર માઇકલ પુલની નીચેના ભાગે નરસિંહ ટેકરી તેમજ સિંધીવાડ પાછળ કાલિકા માતા મંદિર નજીકના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચીફ ઓફિસર રાહુલ ઢોડિયાની સીધી દોરવણી હેઠળ આજે સવારથી જ સર્વેની જરૂરી કામગીરી હાથ ધરીને મોડી સાંજ સુધી પૂર્ણ કરવામાં આવશે. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડિયાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે રાજપીપળા શહેરમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોના પરિવારોને થયેલા નુકસાન સંદર્ભે તાત્કાલિક સરકારી ધારાધોરણ મુજબની સહાય પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ નાંદોદ મામલતદાર અને રાજપીપળા નગરપાલિકાની સંયુક્ત સર્વે ટીમો દ્વારા સવારથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે, જેનો સર્વે હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે અને મોડી સાંજ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારે સર્વેક્ષણના આધારે જે તે કુટુંબોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધારાધોરણ મુજબની આર્થિક સહાય ટૂંક સમયમાં જ પૂરી પાડવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. 10 તારીખ તેમજ 11 તારીખના રોજ અતિવૃષ્ટિના કારણે નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં જે અતિ ભારે વરસાદને કારણે નુકસાન થયેલ એ નુકસાનની હાલ સર્વે કામગીરી ચાલુ છે. નુકસાનમાં આજે રહીશો છે તેમના ઘરના પાયા ધોવાઈ ગયેલ છે, અમુક ઘરોની દિવાલ પડી ગયેલ છે, અમુક લોકોને ઘર વખરી પણ તણાઈ ગયેલ છે. એ બધું નુકસાનનો હાલ નોંધવાની કામગીરી ચાલુ છે. ભારે વરસાદને લીધે કેટલાક ઘરોમાં જે પાણી ભરાઈ ગયા હતા એ પાણી ભરાવાને કારણે નુકસાન થયેલું હતું. આ નુકસાન થયેલા ઘરોને આપણે તાત્કાલિક મદદ પહોંચાડવા માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી છે, માર્ગદર્શન આપવામાં આવ્યું. તેના આધારે અત્રેના મામલતદાર સાહેબ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ટીમો બનાવીને આજરોજ સવારથી જ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે હાલ સર્વે યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે. અને આ સર્વેની કામગીરી આજ સાંજ સુધીમાં, મોડી સાંજ સુધીમાં પૂર્ણ થવાની સંપૂર્ણ શક્યતા છે. અને એ જે સર્વેનું તારણ આવે, સર્વેના આધારે જે તે કુટુંબોને તંત્ર દ્વારા આર્થિક સહાય ટૂંક સમયમાં આપવામાં આવશે એવી
ખાતરી છે. અરે છોડો પેટ્રોલના ભાવની ઝંઝટ, લઈ આવો લિથિયમ ફેરોફોસ્ફેટ બેટરી યુઝ કરતું ભરૂચનું પોતાનું ઇલેક્ટ્રિક વ્હીકલ ગેલેક્સી ઈવી ફટાફટ. આવી ગયું છે બીજા ઇલેક્ટ્રિક વ્હીકલ કરતા સૌથી વધુ સેફ ગેલેક્સી ઈવી, જે ધરાવે અંકલેશ્વરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી, ભરૂચમાં ફેક્ટરી આઉટલેટ અને શોરૂમ. ગેલેક્સી ઈવી G3 સાઈધામ કોમ્પ્લેક્સ, ABC ચોકડી નજીક, ભરૂચ. કોલ 8200983317. અંકલેશ્વર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 1.5 મહિનાની સારવાર બાદ બાળકને ડોક્ટર સર્જરીના મદદથી અપંગતા દૂર કરતા પરિવારજનોમાં ખુશી પ્રસરી ગઈ હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના બિપિનભાઈ રામજીભાઈ વસાવાના પુત્ર પ્રિયાંશ ઉંમર વર્ષ 1, 11 મહિના જન્મ થયો તે દરમિયાન બાળકને જમણા પગ ઉપર બીમારી થવા પામી હતી. ત્યારબાદ રિયાંશને પગ વાકો પણ થઈ જવા પામ્યો હતો. ઘણા ડોક્ટરને બતાવ્યા બાદ પણ નિરાકરણ આવ્યું ન હતું. ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 1.5 મહિનાની સારવાર દરમિયાન ડોક્ટર અનુલ સારુકર પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન અને રિયાન્સને ડોક્ટર અમૂલ સારુકર દ્વારા 2 કેટલી સર્જરી કરીને અપંગતા દૂર કરી નાખી હતી. બાળકના માતા પિતા તેમજ બાળકો પણ ખૂબ ઉત્સાહભેર ચાલવા ઉત્સાહ જોવા મળ્યા હતા. માતા સુધાબેન આ અંગે જયાબેન મોદી હોસ્પિટલ ડોક્ટર તેમજ સ્ટાફનો આભાર માન્યો હતો. ડાબો પગ વાકો હતો, અંદરની હાડકી વધતી નહીં હતી એટલે વાકો થઈ ગયેલો. જયાબેન મોદીમાં અમે સારવાર માટે આવ્યા હતા, પછી અહીંયા આવીને અમલ સરને મળ્યા, પછી અમલ સરે સલાહ આપી અમને પગ વાકો છે, ઓપરેશન કરીને સીધો કરવો પડશે. પછી આયુષ્યમાન કાર્ડ માટે બતાવ્યું હતું સરે. હવે કેવું છે, પગને સારું છે? હા, હવે પગને સારું છે. એક માતા તરીકે તમે શું કહેવા માનશો ડોક્ટરને? હું ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા બાળકનો પગ હવે સીધો થઈ ગયો છે, સરળ રીતે ચાલી શકે છે. અને જે બાળકો એવા છે એમને શું તમારા માતાનો શું સંદેશ છે તમારો? અન્ય બાળકોને મારા બાળકની જેમ એવું કંઈ તકલીફ હોય તો હોસ્પિટલના સહારે સારવાર મળીને સારું થઈ શકે. મારો નામ ડૉક્ટર અમોદ સાકરકર છે. હું અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં બાળકોનો હડકોનો સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છું. આપણે એક રિયાંશ વસાવા કરીને બચ્ચુનો કેસ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ. આ બચ્ચું માટે મારા પાસે 18 મહિનાની ઉંમરમાં આવ્યો હતો અને લાલપણમાં જમણા ઘૂંટણમાં ચેપને લીધે હડકની ગ્રોથ થમી ગઈ હતી, એને લીધે જમણો પગ વાકો થઈ ગયો હતો. આપણે એના માટે ઓપરેશન કરીને પગને સરળ કર્યો છે. અત્યારે ઓપરેશન 6 અઠવાડિયા પછી બંને ઘૂંટણ અને બંને પગ સરખા થઈ ગયા છે અને છોકરો નોર્મલ રીતે ચાલે છે અત્યારે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં તસ્કરોએ તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. બેંક અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પંથકમાં તસ્કરો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસો અગાઉ સોસાયટી વિસ્તારોમાં તસ્કરોએ ચોરીની ઘટનાઓને એક બાદ એક અંજામ આપ્યો હતો. તેવામાં વધુ એક ઘટના અંકલેશ્વરના રાજપીપળા ચોકડી વિસ્તારમાંથી સામે આવી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી વિસ્તારમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમના કેટલાક ભાગને અજાણ્યા તસ્કરોએ તોડી નાખી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની બાબત સામે આવી છે. જે બાદ બેંકના અધિકારીઓ દ્વારા મામલા અંગેની જાણ પોલીસ વિભાગને કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જોકે એટીએમમાં સીસીટીવી કેમેરા હતા કે કેમ તે અંગેની બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી, અને જો હતા તો સમગ્ર કેમેરામાં ઘટના કેદ થઈ હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.
ત્યારે હાલ તો સમગ્ર ઘટનાક્રમ બાદ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવે છે. મહત્વની બાબત છે કે સતત લોકોથી ધમધમતા રાજપીપળા ચોકડી વિસ્તારમાં બેંકનું એટીએમ તોડી તેમાંથી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી તસ્કરે પણ પોલીસ સામે પડકાર ફેંક્યો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. તેવામાં હવે આ પ્રકારના ચોર તત્વોને વહેલી તકે અંકલેશ્વર પોલીસ ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ ભણાવે તે અત્યંત જરૂરી જણાઈ આવે છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓમાં ગૌરીવ્રત નિમિત્તે બાળાઓને સૂકો મેવો અને ફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ગૌરીવ્રતના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓમાં ગૌરીવ્રત નિમિત્તે સૂકો મેવો અને ફ્રૂટની કીટ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે ચૌટા બજાર સ્થિત પ્રાથમિક કન્યા શાળા ક્રમક નંબર 3 ખાતે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબા ચૌહાણના હસ્તે બાળાઓને સૂકો મેવો અને ફ્રૂટની કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાન ગણેશ અગ્રવાલ અને વિવિધ શાળાની બાળાઓ ઉપસ્થિત રહી હતી. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની તમામ જે શાળા છે જેમાં અભ્યાસ કરતી નાની બાળાઓ જેમણે ગૌરીવ્રત રાખ્યા છે એ તમામ સ્કૂલની બાળાઓને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હસ્તે આપણે એમને ડ્રાયફ્રૂટ અને ફર એમને વિતરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને એમના વ્રત કરતા નિમિત્તે એમને આ ડ્રાયફ્રૂટ અને ફરનો એ લોકો ખાઈને ઉપયોગ કરી શકે. બોડેલી તાલુકાના નાની ભૂમડી ગામે કોતર પરથી કાર પસાર થવા જતા ગાડી કોતરના ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા ગાડીમાં સવાર 5 લોકોએ બૂમાબૂમ કરતા ગામ લોકો દોડી આવી 5 લોકોને પાણીમાંથી રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. મધ્યપ્રદેશના મનાવર ગામના મકબૂલ હુસેન અલી અજકર, મુસ્તુફા ગંધુ, મુસ્તાકભાઈ આ ઇકો ગાડી લઈ અમદાવાદ દરગાહ ઉપર જતા હતા ત્યારે મળસ્કે બોડેલી તાલુકાના નાની બુમડી ગામ પાસેની કોતર ઉપર પાણી પ્રવાહ વધારે હોવાથી ગાડી પાણીમાં ઉતરતા ધસમસતા પાણીના પ્રવાહમાં ઇકો ગાડી ખેંચાઈ જતા ગાડીમાં સવાર મુસાફરો ગાડીમાંથી નીકળી ગાડી ઉપર ચડી બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જવાત સાંભળી બાજુના નાની બુમડી ગામના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક દોરડાની મદદથી પોતાના જીવની ચિંતા કર્યા વગર 5 વ્યક્તિઓને પાણીમાંથી બહાર કાઢી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભરૂચ નગરપાલિકાની અધૂરી પાઇપલાઇનની કામગીરી શ્રમજીવી બાળકો માટે વરસાદી માહોલમાં આશરે સ્થાન બની ગઈ. ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલથી સિટી સર્વેની ઓફિસ સુધીનો માર્ગ ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે પણ વરસાદ વરસતા આ કામગીરી અધૂરી રહી છે, જેથી પાઇપલાઇનના પાઇપો અહીં જ પડી રહ્યા છે. આ અધૂરી કામગીરી લોકો માટે અગવડરૂપ બની પણ સંજોગોના શિકાર બનેલા કેટલાક બાળકો માટે વરસાદના માહોલમાં સગવડરૂપ સાબિત થઈ રહી છે. અહીં પડેલા આ સિમેન્ટની પાઇપને શાહી પથારી સમજી બાળક ઘેરી નિંદ્રામાં પોઢી ગયો હતો. જોકે આ પાઇપો આ રીતે ને કેટલાક માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા લોકમાન્ય સ્કૂલમાં 240 જેટલી વિદ્યાર્થીનીઓને સુવિધા સેનિટરી પેડ વિતરણ રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કરવામાં આવ્યું હતું. આઝાદીના 75મા અમૃત મહોત્સવ અંતર્ગત સુરતના વોર્ડ નંબર 9માં રાજ્ય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ, વોર્ડના નગરસેવકો કૃણાલ સેલર સહિત પક્ષના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા વિદ્યાર્થીઓની સાથે મુલાકાત કરી અને બાદમાં 240 જેટલી સ્કૂલની વિદ્યાર્થીનીઓ સુવિધા પેડનું વિતરણ કર્યું હતું. મંત્રી દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો, જેમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી, સરકાર દ્વારા મહિલાલક્ષી લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી તેમજ હાજર વિદ્યાર્થીનીઓ તેમના આગળના આરોગ્યને લઈ કેટલીક માહિતી વિશે જાણકારી મેળવી અને તે માટે જાગૃત રહેવા સૂચન કર્યું હતું. રાજ્યમંત્રી દ્વારા સુવિધા સેનેટરી પેડ આપી તેનો ઉપયોગ અને તેના વિશે જાણકારી આપી જેથી તમામ લોકો નિરોગી રહે તે માટે સરકાર દ્વારા આ પેડનું વિતરણ કરી તમામ વિદ્યાર્થીનીઓ તેનો નિયતપણે ઉપયોગ કરે તે માટે સૂચન કરવામાં આવ્યું હતું. બાળકનો જન્મ સારો થાય અને એ બાળક પોતે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કે દવાખાનાની અંદર જન્મ લે. પહેલાના વખતમાં એવું થતું કે જ્યારે ડિલિવરી હોય ત્યારે માતા કે બાળકનું મૃત્યુદર બહુ વધારે મોટા પ્રમાણમાં હતું અને હોસ્પિટલ સુધી જતી જ નહોતી. હવે તો સરકારે યોજના બનાવી અને આંગણવાડીની અંદર જે ગરીબ લોકો આપણી આજુબાજુ રહેતા હોય કે આંગણવાડીની અંદર પણ 0-6 વર્ષના બાળકોને ચકાસણી થાય, તમારું હિમોગ્લોબિન કેટલું છે, તમે દમ કાપ્યા છે કે નહીં, તમે બોલવે ચાલવે આંખના નંબર બધું બરાબર છે કે નહીં, આ બધું જેમ શારીરિક ચકાસણી થાય એવા નાના બાળકોની પણ થાય તો આખા દેશમાં એવા 13 કરોડ બાળક એવા છે કે જેનું વજન હોવું જોઈએ એના કરતાં ઓછું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી સુરત સંસદીય લોક વિસ્તારના
लोकप्रिय सांसद अने मंत्री एवा दर्शनाबेन जरडोसना नेजा हेठळ आजे रांडेर विस्तारमां बाळ तंदुरस्त बाळ स्पर्धा अने बहेनोने सेनेटरी नेपकिन आपवानो अने एनो अवेरनेस प्रोग्राम गोठवामां आव्यो हतो। रांडेरमां आवेली जे लोकमान्य शाळा छे तेनी 240 जेटली बहेनोने सेनेटरी पेड आपवामां आवी अने जे सेनेटरी पेड हता એ જન સુવિધા કેન્દ્રમાંથી લેવામાં આવ્યા હતા અને એમને એક અવેરનેસ બાબત કરવામાં આવી કે જે જન સુવિધા કેન્દ્રમાં ભારત સરકાર દ્વારા એમને જે સસ્તા ભાવના સેનેટરી પેડ આપવામાં નેપકિન આપવામાં આવે છે તેની ક્વોલિટી અને જે પ્રાઇવેટ કંપની દ્વારા આપવામાં આવતી પેડની ક્વોલિટીમાં કોઈ પણ ફરક નથી અને ભારત સરકાર તરફથી જે સસ્તા ભાવની એમને જે પેડ મળે છે તે ઉચ્ચતમ ક્વોલિટીના જ છે અને એની પાછળ એક બીજો પણ સંદેશ હતો કે એમના થકી જે બહેનો થકી એની આજુબાજુના મિત્રમંડળમાં સગાવાલાઓમાં અને આજુબાજુના વિસ્તારોમાં જે બહેનો છે એને પણ આ બાબતે પરિચિત થાય અવેર થાય એ બાબતનો એક સંદેશ માટે પ્રોગ્રામ હતો। ઝઘડા જીઆઈડીસીમાં આવેલી બિરલા સેન્ચ્યુરી કંપનીની બહાર જાહેર માર્ગ ઉપર મોટા વાહનોની લાંબી કતારોથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। ઝઘડા જીઆઈડીસીમાં આવેલી બિરલા સેન્ચ્યુરી કંપનીની બહાર જાહેર માર્ગ ઉપર મોટા વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે। આ અંગે વાહનોના ડ્રાઈવરોને પૂછતા તો બિરલા સેન્ચ્યુરી કંપનીમાં કપડાનું મટીરિયલ લઈને આવ્યા છે અને સવારથી સાંજ સુધી કંપનીની બહાર જાહેર માર્ગ ઉપર જ ઊભા છે તેમ ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો શું આ કંપનીઓ દ્વારા બોલાવવામાં આવતા મોટા વાહનો માટે પાર્કિંગની સુવિધા કરવામાં આવતી નથી તેવા સવાલો ઊભા થયા છે। વાહન વ્યવહારને અડચણરૂપ થતા આડેધડ પાર્ક કરેલા મોટા વાહનો સામે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને આ રસ્તાને ખુલ્લો કરાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા ઘટી શકે તેમજ અકસ્માતના બનાવો પણ બનતા અટકી શકે છે। જીઆઈડીસીના વિવિધ વિસ્તારો પર રોડ ઉપર પાર્ક કરવામાં આવતા વાહનો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ये पार्किंग है फुल है पार्किंग। तो रोड पे उन्होंने बोला है कि रोड पे गाड़ी अभी लगाने का वैसे कुछ उन्होंने बोला नहीं लगाने का कहा। कितने बजे से यहाँ पे सुबह से हूँ। कंपनी के अंदर गाड़ी नहीं ले रहे हो? नहीं ले रहे। क्या भरा है मटेरियल? कहाँ कपड़ा है? कोल्हापुर से। कोल्हापुर से कब से खड़े हो यहाँ पे? सुबह आया। सुबह है, सुबह से खड़े हो यहाँ पे। अभी तक अंदर गाड़ी नहीं लिया। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે એનડીઆરએફની મદદથી ઉગારવામાં આવેલા ગ્રામીણોને સુંદર વ્યવસ્થા સાથેના આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે। એટલું જ નહીં, ગ્રામીણો સાથે તેમના પશુઓને પણ આશરો આપવામાં આવ્યો છે। કરજણ તાલુકાના કંડારી ગામમાં આવેલા ટાટાના શોરૂમમાં આવા 400 જેટલા પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોની જેમ સંભાળ રાખવામાં આવી છે। પૂરની સંભવિત સ્થિતિને ધ્યાને રાખીને કલેક્ટર અતુલ ગોર દ્વારા તાલુકા તંત્રને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યું હતું અને સમયસર પગલાં લઈ કરજણ તાલુકાના કંડારી ગામના હેઠવાસમાં આવેલા પૂરના કારણે નવી ધરતી વિસ્તારના ગૌચરમાં વસવાટ કરતા પશુપાલકોને એનડીઆરએફની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા। ગત તારીખ 12મીની રાત્રે કંડારી ગામના ઉક્ત વિસ્તારમાં પૂરના પાણી ભરાવાના કારણે ત્યાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય આપદા પ્રબંધનની હોડીઓમાં બેસાડીને પશુપાલકોને બચાવ લેવામાં આવ્યા હતા। 400થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। માનવતાનો સાથ પડતા કંડારી ગામમાં ટાટા મોટર્સના શોરૂમ ધરાવતા જયંતિભાઈ પટેલે પોતાના શોરૂમના દરવાજા ખોલી આપ્યા હતા। પૂર અસરગ્રસ્તોને તેમના 150 જેટલા બકરા અને મરઘા ઉપરાંત 50 જેટલી ભેંસો સાથે અહીં આશરો આપવામાં આવ્યો છે। તારીખ 12થી તેમને રાખવામાં આવતાની સાથે આરોગ્ય વિભાગ દ્વારા તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી। એટલું જ નહીં, આ સ્થળે મહિલાઓ માટે અલગ રાતવાસો અને શૌચાલયની વ્યવસ્થા પણ કરાઈ છે। આટલા પશુ અને ગ્રામીણો સાથે ગામની પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરી શકાય તેમ નથી, પણ સમયસર મોટી જગ્યા મળી જતાં તેમને આશરો આપવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આશ્રિતો માટે ગરમા ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। સવારે નાસ્તો, બપોરે અને સાંજનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે। કેટલીક કિશોરીઓને ગૌરીવ્રત ચાલી રહ્યા હોવાથી તેમના માટે ફળાહાર પણ આપવામાં આવે છે। આમાં બાબત જિલ્લા વહીવટીતંત્રના માનવતાલક્ષી અભિગમની પરિચાયક બની છે। આહોદના દરબારગઢ ખાતે મોબાઈલ ચોરીના આરોપમાં પોલીસના સ્વાંગમાં એક યુવાનનું અપહરણ કરાયાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ શહેરના દરબારગઢ ખાતે રહેતા ભીખીબેન રાવજી ડાભી ગત 29મી જૂનના રોજ રાત્રિના સમયે તેઓ તેમજ તેમનો મોટો પુત્ર ટીનો તેમજ પુત્ર રણવીર સૂઈ રહ્યા હતા।
તે દરમિયાન રાત્રે 11:30 વાગે આછોદ ગામનો ઇમરાન ઇકબાલ પઠાણ તેમજ તેની સાથે બે શખ્સો ઇકો કારમાં તેમના ઘરે આવ્યા હતા, જે પૈકી એક શખ્સે પોતાનું નામ મહેશ પરમાર હોવાનું તેમજ તે વિડશ પોલીસ સ્ટેશનમાંથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે ટીનાને ઉઠાડી તેણે મોબાઈલ ચોરી કરી હોવાનું પરિવારને જણાવી તેમણે ટીનાને બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો. જોકે ભીખીબેને પણ કારમાં બેસી જતાં ઇમરાન ઇકબાલ પઠાણે તેમને જણાવ્યું હતું કે માસી તમારા છોકરાને કંઈ થશે નહીં, સવારે પાછો આવી જશે. જે પરત નહીં આવતા ભીખીબેને વેડશ પોલીસ મથકે તપાસ કરતા ત્યાં મહેશ પરમાર નામનો કોઈ પોલીસકર્મી કામ જ કરતો ન હોવાનું જણાવ્યું હતું. ઇમરાનને તે બાબતે પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર ટીનો વેડજ જતા રસ્તામાં જ ક્યાંક ભાગી ગયો હતો, તેઓ તેને શોધે છે. જે બાદ પણ અત્યાર સુધીમાં ટીનાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સમગ્ર ઘટનાક્રમને લઈને તેમના પુત્ર ટીનાનું અપહરણ થયું હોવાનું લાગતા તેમણે આખરે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના લીધે જિલ્લામાં સર્જાયેલી પરિસ્થિતિમાં કરજણ ડેમના પાણીના પ્રવાહમાં રાજપીપળા શહેરના લીમડા ચોક સ્થિત સંજયભાઈ રમેશભાઈ માછી અને દીક્ષિતા જયંતિભાઈ માછી તણાઈ ગયા બાદ નાંદોદ તાલુકાના નાવરા ગામેથી ગામ લોકોએ સંજયભાઈ માછીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ રાજપીપળા ખાતે ફરજ ઉપર તૈનાત કરેલી એનડીઆરએફની ટીમ દ્વારા પાણીમાં તણાઈ ગયેલા લાપતા અને દીક્ષિતા જયંતિભાઈ માછીના મૃતદેહની શોધખોળ માટે ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારબાદ 14 જૂન 2022 રોજ જિલ્લા કલેક્ટર ડીએ શાહની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ એનડીઆરએફ ટીમના આસિસ્ટન્ટ કમાન્ડિંગ વિક્રમ ચૌધરીની દેખરેખ હેઠળ સવારથી એનડીઆરએફના ટીમ લીડર ઇન્સ્પેક્ટર દીપક બાબુની સીધી દોરવણી હેઠળ અને તેમની ઉપસ્થિતિમાં નાવરા ગામ નજીકના વિસ્તારમાં આવેલા કાંદરોજ ગામે 25 જેટલા જાબાઝ જવાનો દ્વારા લાઇફ સેવિંગના અદ્યતન સાધનોથી સર્ચ બોટ દ્વારા દીક્ષિતા માછીનો મૃતદેહ શોધવા માટેનું સર્ચ ઓપરેશન હાથ ધરી તેની શોધખોળ આજે પણ જારી રાખી છે. જોકે હજુ સુધી શોધખોળ ચાલુ જ છે અને મૃતદેહની કોઈ ભાળ મળી નથી. જિલ્લા કલેક્ટર ડીએ શાહે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં એલર્ટ મોડ ઉપર દેડિયાપાડાથી માંડીને તમામ તાલુકાઓમાં અભૂતપૂર્વ વરસાદ હતો અને તેના કારણે કરજણ ડેમ માત્ર 10,000 ક્યુસેક પાણીની આવક હતી, તેની સામે 2.50 લાખ કરતાં પણ વધારે ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ ગઈ છે. આ સંજોગોમાં ડેમના દરવાજા તાત્કાલિકપણે ખોલવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સંજોગોમાં સમગ્ર જિલ્લામાં એલર્ટ મોડ હતું, બધાને ચેતવણી આપી હતી, છતાં પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક કર્મચારી પોતાની ફેમિલી મેમ્બર સાથે કરજણ ડેમ ઉપર ગયા હતા. કમનસીબે તેમણે જાણે અજાણે ફોટો સેલ્ફી લેવા જતા એકદમ ડેમના દરવાજા ખુલ્યા અને પાણીનો જ ફોર્સી પ્રવાહ આવ્યો, તેમાં ત્રણેય જણા ફંગોળાઈ ગયા. પરંતુ ત્યાં ઉભા રહેલા પોલીસ પ્રોટેક્શન પોઈન્ટના કારણે આપણે કર્મચારીના પત્નીને બચાવી શક્યા અને તે કર્મચારી અને તેમના સાડી તે પ્રવાહમાં તણાઈ ગયા હતા અને તેની સાથે એનડીઆરએફની ટીમને લગાડી દીધી હતી. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવ્યા હતા, તેમને પણ તેમના કુટુંબની મુલાકાત લઈને દિલસોજી વ્યક્ત કરી હતી કે બને તેટલા ઝડપથી બંનેને શોધવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ તાજેતરમાં જ નાવરા ગામે એ ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. હજી પણ તેમના સાડી જે લાપતા છે એનડીઆરએફની ટીમને એક્સક્લુઝિવ આ કામ માટે લગાવેલા છે અને આજે તેમને સર્ચ ઓપરેશન ચાલુ પણ કર્યું છે અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાંદરોજ ગામેથી જારી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન એનડીઆરએફ ટીમના લીડર અને ઇન્સ્પેક્ટર દીપક બાબુએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડિંગ વિક્રમ ચૌધરીની દેખરેખ હેઠળ નર્મદા જિલ્લામાં રાહત બચાવ માટે તૈનાત કરાયેલી એનડીઆરએફ ટીમ તેની સેવાઓ આપી રહી છે. ગઈકાલે નાવરા ગામેથી ગામ લોકોના સહકારથી કરજણ ડેમના પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા સંજયભાઈ રમેશભાઈ માછીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હજી પણ સંજયભાઈ રમેશભાઈ માછી સાથે તણાઈ ગયેલા દીક્ષિતા જયંતિભાઈ માછીના મૃતદેહની કોઈ ભાળ મળી નથી અને તેને શોધખોળ માટે ગઈકાલથી જ નાવરા ગામે નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમારા જો ડિપ્લોયમેન્ટ યહાં પર નર્મદા ડિસ્ટ્રિક્ટમાં કિયા ગયા હૈ શ્રી વિક્રમ ચૌધરી આસિસ્ટન્ટ કમાન્ડિંગ કે સુપરવિઝન મેં ટીમ નર્મદા ડિસ્ટ્રિક્ટમાં કાર્ય કર રહી હૈ. डिस्ट्रिक्ट प्रशासन द्वारा हमें रिकॉग्नाइज किया गया था कि दिनांक 11 तारीख को करजन डैम से संजय और दीक्षिता माछी जो कि उसमें ड्राउंड हो गए थे, कल संजय माछी को गांव वालों के द्वारा उस निकाल लिया गया है. अभी दीक्षिता माछी हैं उनका अभी मिसिंग है, उनको ढूंढने के लिए हम कल से यहाँ पर ये भी हम सर्च ऑपरेशन चला रहे हैं. सर्चिंग के दौरान ये हमारा जो हमारे पास में लाइव रबर बोट है OBM है जिसकी सहायता से हम ये नदी को सर्च कर रहे हैं. करजन रिवर से लेके नर्मदा नदी का जो मिलाप होता है वहाँ तक के एरिया को हम सर्च कर रहे हैं. नर्मदा जिला में अलर्ट मोड पर
ડેડિયાપાડાથી માંડીને તમામ તાલુકામાં અભૂતપૂર્વ વરસાદ હતો અને આના કારણે કરજણ ડેમમાં જે આશરે 10,000 ક્યુસેકની આવક હતી એની સામે 2,50,000 કરતાં પણ વધારે ક્યુસેકની આવક ચાલુ થઈ ગઈ હતી. આ સંજોગોમાં ડેમના દરવાજા તાત્કાલિકપણે ખોલવા પડે એવી પરિસ્થિતિ સર્જાવી હતી. બધાને ચેતવણી આપી હતી છતાં પણ એક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક કર્મચારી પોતાના ફેમિલી મેમ્બર સાથે કરજણ ડેમ પર આપણે ગયા હતા. કમનસીબે એમને જાણે અજાણે ફોટો સેલ્ફી લેવા જતાં એકદમ ડેમના દરવાજા ખુલ્યા અને પાણીનો જે ફોર્સથી પ્રવાહ આવ્યો એમાં ત્રણે જણ ફંગોળાઈ ગયા. પરંતુ ત્યાં ઊભા રહેલા પોલીસ પ્રોટેક્શન પોઈન્ટને કારણે આપણે એ કર્મચારીના પત્નીને બચાવી શક્યા અને એ કર્મચારીને એમના સાડી એ પ્રવાહમાં ચણાઈ ગયા. એની સાથે NDRFની ટીમને લગાડી દીધી હતી. હમણાં તાજેતરમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ આવ્યા હતા, એમને પણ એમના કુટુંબની મુલાકાત લઈને દિલસોજી વ્યક્ત કરી હતી કે બનેલું ઝડપથી આપણે શોધવાનો ટ્રાય કરીશું. ત્યારબાદ તાજેતરમાં જ નાવરા ગામે એ ભાઈનો મૃતદેહ મળી આવેલ છે. હજી પણ એમના સાડી છે એ લાપત્તા છે. NDRFની ટીમને એક્સક્લુઝિવલી આ કામ માટે લગાડેલા છે અને આજે એમને ઓપરેશન સર્ચ ઓપરેશન ચાલુ પણ કરેલું છે અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે. વડોદરા ગ્રામે NCBની ટીમે કરજણમાં રસ્તે ચાલતા ઈસમને જ્યોતિષ જોવાના બહાને વિશ્વાસમાં લઈ સંમોહિત કરી 2,00,000 સોનાના દાગીના પડાવી લીધેલા મદારી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર કરજણ જૂના બજાર ધાવડ ચોકડીથી GEB તરફના રોડ ઉપર આવેલા લોહારવાસમાં રહેતા એક ઈસમ રાહદારીને સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં બેઠેલા 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ ભીમાભાઈ પીરાભાઈ લુહાર દ્વારા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. દરમિયાન વડોદરા ગ્રામે LCBને તારીખ 14 રોજ સાંજે LCB ટીમ ઉપરોક્ત નોંધાયેલી મિલકત સંબંધી ગુનો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનાના આરોપીઓ દ્વારા ગુનામાં ઉપયોગ કરાયેલા મારુતિ સ્વિફ્ટ ગાડી નંબર GJ06MD 2784 લઈને વડોદરાથી સુરત તરફ આવવા અન્ય એક ગુનાને અંજામ આપવા માટે જઈ રહ્યા છે. જે બાતમીના આધારે LCB જવાનો કરજણ ભારત કોટન 3 રસ્તા ઉપર વડોદરાથી સુરત જવાની ટ્રેક ઉપર છૂટાછવાયા વોચમાં ગોઠવાયા હતા. તે દરમિયાન સ્વિફ્ટ ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી અને ગાડીમાં બેઠેલા સાહેબનાથ ગંભીરનાથ ઉર્ફે મીરનાથ મદારી ઉમરવર્ષ 28 રહેવાસી આંત્રોલી રામદેવનગર કપડવંજ તેમજ ઠાકોરનાથ ગંભીરનાથ મદારી ઉમરવર્ષ 37 રહેવાસી તૈયબપુરા આનંદનગર સોસાયટી રામદેવ પીર ફળિયું કપડવંજનાઓની પૂછપરછ તપાસ કરતા ઉપરોક્ત ઝડપાયેલા બંને ઈસમો અને તેઓના સંબંધી શિવનાથ રામનાથ મદારી રહેવાસી દરજીપુરા RTO પાછળ વડોદરા નાઓ સાથે મળીને ગત તારીખ 29 જૂનના રોજ કરજણ ગામે સાદડીવાડા રોડ ઉપર એક ઉંમર લાયક માણસ પાસેથી જ્યોતિષ જોવાના બહાને ઉભા રાખી વિશ્વાસમાં લઈ પટાવી ફોસલાવી વિધિ કરવાના બહાને નજર ચૂકવી ગળામાંથી સોનાનું માંદર્યું તેમજ હાથમાં પહેરેલ સોનાની વીંટી નંગ 2 કાઢી લીધી હોવાનું બહાર આવ્યું હતું. સોનાના દાગીના દેગામ જિલ્લાના ગાંધીનગર ખાતે આવેલા જગદીશભાઈ સોનીની દુકાને રૂપિયા 2.25 લાખમાં વેચી દીધેલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર મદારી ગેંગના ઉપરોક્ત 2 આરોપીઓની અટકાયત કરી ઉપયોગમાં લીધેલા 5,00,000ની સ્વિફ્ટ કાર તેમજ 10,500ના 2 મોબાઈલ મળી કુલ મુદ્દામાલ 5,10,500 કબજે કરી પોલીસ પકડથી દૂર ત્રીજા ઈસમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. અરે છોડો પેટ્રોલના ભાવની ઝંઝટ, લઈ આવો લિથિયમ ફેરો ફોસ્ફેટ બેટરી યુઝ કરતું ભરૂચનું પોતાનું ઇલેક્ટ્રિક વ્હીકલ Galaxy EV ફટાફટ. આવી ગયું છે બીજા ઇલેક્ટ્રિક વ્હીકલ કરતા સૌથી વધુ સેફ Galaxy EV, જે ધરાવે અંકલેશ્વરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી, ભરૂચમાં ફેક્ટરી આઉટલેટ અને શોરૂમ. Galaxy EV G3 સાઈધામ કોમ્પ્લેક્સ, ABC ચોકડી નજીક, ભરૂચ. કોલ 8200983317. ભરૂચમાં સવારના ઉઘાડ બાદ પુનઃ વરસાદી માહોલ સર્જાયો હતો. દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. સતત વરસેલા ભારે વરસાદ બાદ ગુરુવારથી વરસાદનું જોર ઓછું થયું હતું અને શુક્રવારના સવારના 6 કલાક સુધીના છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 9 તાલુકામાં વરસેલા આંકડાની વિગત જોતા અંકલેશ્વર 13 મિલીમીટર, આમોદ 13 મિલીમીટર, જંબુસર 13 મિલીમીટર, ઝઘડિયા 7 મિલીમીટર, નેત્રંગ 1 ઇંચ, ભરૂચ 10 મિલીમીટર, વાઘરા 1 ઇંચ, વાલિયા 4 મિલીમીટર, હાંસોડ 14 મિલીમીટર નોંધાયા હતા. સવારે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉઘાડ નીકળતા મેઘરાજા આજે રજા રાખશે તેમ લાગી રહ્યું હતું. પણ થોડા જ વિરામ બાદ પુનઃ વરસાદનું આગમન થતાં જ વરસાદી માહોલ છવાયો હતો. શહેરના 5/32 સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, શક્તિના ઝાડેશ્વર વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો અને દિવસ દરમિયાન અવારનવાર વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. જોકે વરસાદનું જોર નરમ પડ્યું હોવાનું લાગી રહ્યું હતું.